બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત આવનાર દિવસોમાં ના સર્જાય તેવા હેતુથી લાખણી તાલુકાના ડેરા ગામે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે બે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરાયું. બનાસકાંઠાની ધરતીના પટોળમાં અને પેટાળમાં પાણીના તળ 1200 ફૂટ ઊંડે પહોંચ્યા છે. આટલા ઊંડે એટલે કે 1200 ફૂટ ઊંડેથી પાણી કાઢી ખેડૂતો માટે ખેતી કરવી અસહ્ય અને મુશ્કેલ બની રહી છે. પાણી વગર ખેતી કરવી શક્ય નથી. પાણી એ કુદરત દ્વારા વરસાદ સ્વરૂપે મળતી અણમોલ સોગાદ છે, જેનો એકવાર ઉપયોગ કર્યા પછી આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે લાખણી તાલુકાના ડેરા ગામે ચૌધરી કરશનભાઈ પુનાજી ડેરાએ એક વિચાર મનમાં ઉદ્ભવ્યો કે જમીનમાં પિયત માટે કંઈક કરવું જોઈએ, જેના કારણે લોકોને સિંચાઈ તો ઠીક પણ લોકોને પીવાના પાણીના ફાંફા પડી શકે છે. લોકોને સમજી વિચારીને એક એક ટીપા પાણીનો સંગ્રહ કરી તેને બચાવવું પડશે, જેમાં ખેડૂતો દ્વારા બનાવવામાં આવતી ખેત તલાવડી ખૂબ જ ફાયદો થાય છે. આવી ખેત તલાવડીઓ થકી ખેડૂતોને ચોમાસામાં વહી જતા લાખો લીટર પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ પશુપાલન અને ખેતી માટે તે તલાવડીમાંથી પાણીનો ઉપયોગ કરી શકે છે. તેવા હેતુથી ખેતરમાં જ ખેત તલાવડીના ખાતમુહૂર્ત કરાવી કામ ચાલુ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, લક્ષ્મણભાઈ પટેલ, સવજીભાઈ વાઘેલા, રતનાજી ઠાકોર, અગ્રાજી ઠાકોર, લહેરાજી ઠાકોર સૌ આગેવાનો યુવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંચય, આપણી ખેતીવાડી માટે આપણે પીવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. અત્યાર સુધી શું થયું કે તળમાંથી પાણી આપણે ખેંચ્યા જ ગયા છીએ, ખેંચ્યા જ ગયા છે ને. તળનું શું થશે એની કોઈ પણ જાતની ચિંતા કરી નથી. એ તો નરેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી બન્યા નહીં, એમણે કોઈ બોરી